તને ત્યાં ના ફાવતું હોય તો અહીંયા આવી જા. શું ત્યાં કથા કરવા નથી બેઠો હું? સ્ટાર્ટ. સમોસું. સાહિલ મોહનભાઈ સુતરિયા. કશું ક્યાંક એવું. નેક્સ્ટ શો ક્યારે છે? મારા જોક્સ આટલા ગમ્યા? તું ગમી ગઈ. ગુલાબી છે દિવસો, ગુલાબી મજા છે પરોવાયું. પહેલા સાહિલે કહ્યું કે હર્ષિતા એની ફ્રેન્ડ છે, પછી એણે કહ્યું કે હર્ષિતા એની ખાસ ફ્રેન્ડ છે, પછી એણે કહ્યું કે હર્ષિતા અઘરની થનારી વહુ છે, અને હવે કહે છે કે હર્ષિતા કોઈ જ નથી. અમારું બ્રેકઅપ થઈ ગયું છે. એટલે શું સાહિલ, મને કઈક સમજાય એવું બોલ. મમ્મી, પહેલા હું ને હર્ષિતા સાથે હતા, હવે હું ને હર્ષિતા સાથે નથી. રડે છે? ના. તો ચાલ ચાલ, મસ્ત મજાના ઢોસા ખાઈએ. નાગડો છું, નાગડો. આવું આમ ને આમ આવું. હજી સુધી આપણને એ લોકોના બ્રેકઓફ નું ખરું કારણ ખબર નથી. મને શું ખબર કે તમારા બંનેના અચાનક આમ ડાયવોર્સ થઈ જશે. ડિવોર્સ અને બ્રેકઓફ બંને અલગ વસ્તુઓ છે. કઈ રીતે બંને અલગ વસ્તુઓ હોય છે? પપ્પા તમે કઈ બોલો ને યાર. મને એક ઢોસો ચાલશે. તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? વેરી ગુડ. રાખ તો પણ નહીં, ત્રાસ આપશે. આપણે છોકરાઓને સમજાવીએ કે આ બ્રેક ઓફ એક ઓફ જેવું કાઈ ન હોય. કોઈ ગુજરાતને તેમને કઈ પણ દીધું? તેને જ કીધું. તારી જેમ બાળક બુદ્ધિ નથી. દીદી, અંકલ તો કહેતા હતા તમે બહુ ત્રાસ આપો છો. સોણી ગુજરાતને સુણ મારી વાતને, ઊંઘ ના આવે મને સારી સારી રાતને. મારો મૂવ ઓન થવાનો પુરાવો. આ સવારથી આવા અઘરા શબ્દો મને સાહિલ કંઈક સમજાય એવું બોલ. એટલે જ હું તને કહું છું, તું મારી સાથે ઇંગ્લિશ પિક્ચર જોતી જા. આ લોકોને સમજવા માટે આ લોકોની ભાષા સમજવી બહુ જરૂરી છે. કેટલી સરસ લાગે છે નહીં? ને તારો દીકરો આંધ્ર જેવો. ક્યારના તમે તારો દીકરો કરો છો?